વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આજે ઇંગ્લિશમાં આપણે યુનિટ થ્રી રીડ ટુ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ક્રાઉનપુલ એક્સરસાઇઝ જોઈ હવે અહીંયા આપણે મેન્ટલ ક્વિક ફિક્સ મેન્ટલ એટલે માનસિક ક્વિક એટલે ઝડપી અને ફિક્સ એટલે સુધારવું માનસિક ઝડપી સુધારાઓ એ એક્સરસાઇઝ જોઈશું અહીંયા ઘણી બધી આપણને એક પ્રકારની કહેવાય ને કે આમ કરવું જોઈએ આમ કરવું જોઈએ એ પ્રકારની સલાહ સૂચનો જેવું છે કે આપણે સ્ટ્રેસમાં હોઈએ તો સ્ટ્રેસ દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ તો પહેલું છે પૂટ ઓન સમ મ્યુઝિક યુ લાઈક તમને ગમે તેવું સંગીત એ ચાલુ કરો એટલે એને મૂકો અને તમે સાંભળો એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ અને રૂમમાં ડાન્સ કરો નૃત્ય કરો તમને ગમતું સંગીત મૂકો અને રૂમમાં નૃત્ય કરો ડાન્સ કરો ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝ ધ રાઈટ સાઇડ ઓફ ધ બ્રેઇન એન્ડ હેલ્પ્સ રીબેલેન્સ યોર બ્રેઇન ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એટલે આ જે સર્જનાત્મક પ્રવૃત્તિ છે તે એક્સરસાઇઝ આપશે કસરત આપશે ધ રાઈટ સાઈડ ઓફ ધ બ્રેઇન મગજના જમણા ભાગને કસરત આપશે એન્ડ હેલ્પ્સ મદદ કરશે રીબેલેન્સ યોર બ્રેઇન તમારું જે સ્ટ્રેસ હતો એટલે સ્ટ્રેસના કારણે જે મગજની સમતુલા આગી પાછી થઈ હતી એ મગજને ફરીથી સમતોલ કરવામાં મદદ કરશે એટલે આ મેન્ટલ ક્વિક ફિક્સમાં આવી રીતે જુદા જુદા જુદી જુદી કેટલીક ટેકનિક આપેલી છે એટલે આ ડાન્સ કરવું એ ક્રિએટિવિટી કહેવાય એ ક્રિએટિવ એક્ટિવિટી કહેવાય એટલે એ તમારા મગજના જમણા ભાગને કસરત આપશે અને એનાથી આપણે આપણા મગજની ફરીથી સમતુલા મેળવવામાં મદદ કરશે ગેટ એ ફિશ ટેન્ક એક ફિશ ટેન્ક એટલે એક એવી ટેન્ક કે જેમાં ફિશને રાખવામાં આવે એવી ફિશ ટેન્ક માછલી ઘર લઈ આવો એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અને માછલી ઘર લઈ આવ્યા પછી એ ટેન્કમાં જે માછલી હોય એને જોવાની વોચ એટલે જુઓ સ્વિમ અરાઉન્ડ લિન્ક્વિડલી લિન્ક્વિડલી એટલે આમ સહજતાથી જે મૃદુતાથી માછલી પાણીમાં ફર્યા કરતી હોય એ માછલીને તમે જુઓ ધીસ એલાઉઝ યોર માઇન્ડ ટુ કામ ડાઉન કામ ડાઉન એટલે શાંત કરું અને આ તમે જે માછલી મૃદુતાથી ધીસ એલાઉઝ યોર માઇન્ડ ટુ કામ ડાઉન કામ ડાઉન એટલે શાંત થવું અને આ ફિશને મૃદુતાથી ફરતી જોતાં તમારું મગજ તમારું મન શાંત થઈ જશે હવે ત્રીજી ટેકનિક છે પહેલી આપણે સંગીત વગાડવાનું અને ડાન્સ કરવાનું બીજી માછલીને ફિશ ટેન્કમાં મૃદુતાથી ફરતી જોવાની જે આપ તમારા મગજને કે મનને શાંત કરશે હવે ત્રીજી ટેકનિક છે રાઈટ ડાઉન ઓલ યોર વરીઝ રાઈટ ડાઉન એટલે લખવું બધી જ તમારી જે બધી ચિંતાઓ છે એને નોંધો કે લખો પુટિંગ દેમ ઓન પીસ ઓફ પેપર ગેટ્સ દેમ આઉટ ઓફ યોર હેડ પુટિંગ દેમ ઓન અ પીસ ઓફ પેપર અને એને લખો અને પીસ ઓફ પેપર એટલે કાગળના ભાગ ઉપર કે કાગળના ટુકડા ઉપર પુટિંગ ધેમ ઓન એને કાગળના ટુકડા ઉપર કે ભાગ ઉપર મૂકો અને ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ હેડ એટલે માથું કે મન અને એક ભાગ પર મૂકીને તમારા મનની બહાર કાઢી દો એટલે તમારી જે બધી ચિંતાઓ છે એને નોંધો લખો અને પછી એક કાગળના ભાગ ઉપર મૂકો અને તેને એ બધી ચિંતાઓ આપણે લખી એટલે એને આપણે આપણા મગજમાંથી બહાર કાઢી દેવાની છે એટલે આ રીતે આપણે આપણી ચિંતાઓથી મુક્ત થવાનું છે ગેટ આઉટ ઇનટુ નેચર એન્ડ વોક નેચર એટલે પ્રકૃતિ પ્રકૃતિમાં બહાર નીકળો અને ચાલો કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઈટ નાઉ કોન્સન્ટ્રેટ ઓન એટલે નિ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરો વોટ ઇઝ રાઈટ નાઉ અત્યારે રાઈટ નાઉ એટલે અત્યારે અત્યારે જે છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો રાધર દેન વોટ માઇટ હેપન ટુ મોરો આવતીકાલે શું બનશે એના કરતાં અત્યારે શું છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો એટલે આવતીકાલની ચિંતા કરીને ટેન્શન કરો નહીં સિંગ ઇન ધ બાથ એન્ડ યુઝ ધ શેમ્પુ બોટલ એઝ અ માઇક્રોફોન સ્નાન કરવામાં ગાઓ એટલે બાથરૂમ સિંગર બની જાઓ એન્ડ યુઝ ધ શેમ્પૂ બોટલ શેમ્પુની બોટલનો માઇક્રોફોન તરીકે ઉપયોગ કરો આગળની ટેકનિક છે નો બડી ઇઝ પરફેક્ટ કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી એન્ડ હું વોન્ટ્સ ટુ બી નો બડી અને એ નો બડી કોણ બનવા માગે છે હું વોન્ટ્સ ટુ બી નો બડી એ નો બડી કોણ બનવા માગે છે મિસ્ટેક્સ આર ઓકે એટલે કોઈ પરફેક્ટ નથી એટલે આપણે પણ પરફેક્ટ બનવા માગતા નથી મિસ્ટેક્સ આર ઓકે ભૂલો બરાબર છે એટલે વ્યક્તિથી ભૂલો થાય જ એટલે કોઈ પરફેક્ટ નથી અને આપણે પણ પરફેક્ટ બનવા માગતા નથી મિસ્ટેક્સ આર ઓકે ભૂલો બરાબર છે ડિલીટ ધ ફ્રેશ can't ફ્રોમ યોર વોકેબલરી વોકેબલરી એટલે શબ્દભંડોળ શબ્દયાદી એમાંથી તમારી શબ્દ યાદીમાંથી ડિલીટ કરો એને ભૂસી નાખો ધ ફ્રેશ કાન્ટ હું આ ન કરી શકું એ ફ્રેશને તમે ડિલીટ કરી નાખો ઇટ ઇટ ઇઝ અન્ટ કન્સ્ટ્રક્ટિવ એન્ડ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન્સ તે રચનાત્મક નથી ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ કન્સ્ટ્રક્ટિવ એટલે રચનાત્મક તે રચનાત્મક નથી એટલે હું આ ન કરી શકું એ રચનાત્મક નથી આપણે પહેલેથી જ કોઈ કામ કરવાની શરૂ કરીએ અને આપણે એમ થાય કે આ તો હું નહીં કરી શકું તો આપણે આગળ એ કામ કરી શકતા નથી એટલે ઇટ ઇઝ ઇટ ઇઝ કન્સ્ટ્રક્ટિવ એન્ડ બ્લોક્સ અને રોકી રાખે છે અવરોધ પેદા કરે છે યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન્સ પોસિબલ એટલે શક્ય સોલ્યુશન્સ એટલે ઉકેલ શક્ય હોય એવા ઉકેલમાં એ અવરોધ પેદા કરે છે બરાબર બ્લોક્સ એટલે અવરોધ પેદા કરવું યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન્સ એટલે શક્ય ઉકેલ હોય શક્ય હોય એવા ઉકેલમાં તે અવરોધ પેદા કરે છે રાઈટ અ ફ્યુ લાઇન્સ યોર અધર હેન્ડ તમારા બીજા હાથ વડે વિથ યોર અધર હેન્ડ્સ એટલે બીજા હાથ વડે થોડી લાઈનો લખો અ ફ્યુ એટલે થોડીક થોડીક લાઇન લખો ધીસ રીબેલેન્સ એટલે આપણે જે હાથથી લખીએ એના કરતાં બીજા હાથથી લખવાનું એટલે શું કરશે ફરીથી સમતુલા પ્રાપ્ત કરશે ધ ટુ હેમિસ્ફિયર્સ ઓફ ધ બ્રેઇન બ્રેઇનના જે બે હેમિસ્ફિયર્સ એટલે ગોળાર્ધ મગજના જે બે ગોળાર્ધ છે તે ફરીથી સમતોલ થશે એક્સપેક્ટ ટુ બી લકી નસીબદાર હોવાની એક્સપેક્ટ અપેક્ષા રાખો બરાબર બધા જ કંઈ નસીબદાર હોય એવું નથી પણ આપણે એવું એક્સપેક્ટ કરવાનું કે હું લકી છું નસીબદાર છું એવી અપેક્ષા રાખું એટલે એ આશા રાખવાથી પણ આપણી ઘણી બધી ચિંતાઓ દૂર થાય છે એટલે આ લેસનમાં સ્ટ્રેસ કંટ્રોલ સ્ટ્રેસને કંટ્રોલ કરવાની એક્સરસાઇઝ આપેલી છે અને આ મેન્ટલ ક્વિક ફિક્સમાં આ પણ કેટલીક એક્સરસાઇઝ છે જે કરવાથી આપણે સ્ટ્રેસમાં કંટ્રોલ મેળવી શકીએ છીએ હવે આ લેસન આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ એની ગ્લોસરી નોટમાં લખજો